હેલો નમસ્તે મિત્રો, તમને એવું લાગશે કે આટલો બધો સામાન શેનો પડ્યો છે ગાડીમાં અને હું શું કરી રહ્યો છું. તો મિત્રો, આજે હું મારા સહયોગી ઉમંગ રાવલ, રિપોર્ટર છે, કેમેરામેન અંકિતભાઈ છે અને ઓફિસના ગાડી ડ્રાઈવર, અમે બધા જ આજે જુનાગઢ જવા નીકળીએ છીએ. કારણ કે શિવરાત્રિનો મેળો ભરાયો છે અને ત્યાં અમારે રિપોર્ટિંગમાં જવાનું છે. હું લગભગ અડધો કલાક પહેલાં આવી ગયો છું અમારી હેડ ઓફિસે અમદાવાદ, પણ હજુ સુધી ઉમંગ પહોંચ્યો નથી અને રાહ જોઈને હું બેઠો છું. કારણે મિત્રો આજે લેટ થયું છે અને ફાઇનલી હવે અમારી ટૂર 2-5 મિનિટમાં જુનાગઢ જવા રવાના થઈ રહી છે. આ એ જ માણસ છે જેના કારણે હું સવારે 10 વાગ્યાનો ઓફિસ આવ્યો હતો અને આજે મારે 3 વાગે જવું પડે છે. તમે વિચાર કરો કેટલું લેટ કરી શકે કોઈ માણસ. ક્ષમા યાચના તો તમને ઉપરવાળો કરશે. ભરોસે રહેવાય નહીં. આવો અમામભાઈ, ભણો આવ્યો, ભણો આવ્યો, પ્રણાલીનો ભણો આવ્યો અમારો. અંકિતભાઈ ને મળાવો, આજ અમારી ટૂર ના સાક્ષી રહેશે. અંકિતભાઈ નમસ્કાર. મારી સાથે રિપોર્ટિંગ માં છે. ફરી એક વાર આપની સમક્ષ રજૂ થઈશું, પણ હવે 3 જણા આવીશ. 1, 2 અને 3 ગેડીભાઈ, હું અને ઉમંગ. બતાવી દઉં તમને, આ ભાઈ પોતે. ચાલો 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 જુનાગઢ ના મેળામાં ચાલો, પછી કહેતા નહીં કે તમે જતા. બાપ બાપ બધા ના 10 રૂપિયા. દોસ્તો સબ થક પડે હૈ, રાસ્તે મેં રુકે હૈ. ચોટીલા હમારા સ્ટેશન હુઆ હૈ ઓર યહાં પર સબ ચાય કોફી કી ચુસ્કી લગા રહે હૈ. જુનાગઢ બહોત દૂર હૈ. જુનાગઢ અભી બહોત દૂર હૈ. 3.5 ઘંટે અભી લગેંગે. સફર સફર કી બાત હૈ, દેખતે હૈ કિતના વક્ત લગતા હૈ. સફર લાંબી છે અને જોત જોતામાં રાત થઈ ગઈ છે. લગભગ 6-7 કલાકની અમારી સફર છે. રાત્રિ ભોજનનો સમય થઈ ગયો છે. ટીમ જૂનાગઢ અને રાજકોટ વચ્ચે એક રેસ્ટોરન્ટ ઉપર બ્રેક લઈ રહી છે, કારણ કે બધાને ભૂખ લાગી છે. અહીં રાત્રિ ભોજન કર્યા બાદ અમારી ટીમ આગળ વધશે. લાગી છે સખત ભૂખ અને અહીંયા મિત્રો જમવા માટે અમે રાજકોટથી જૂનાગઢ વચ્ચે જે રોડ છે ત્યાં ઊભા રહ્યા છીએ. અમે અહીંયા ડિનર કરીશું અને પછી નીકળીશું, કારણ કે અમારે રાત્રે મોડા સુધી રિપોર્ટિંગ પણ કરવાનું છે. ફાઇનલી અમારું રાત્રિ રોકાણ હતું ત્યાં અમે પહોંચી ગયા, એટલે કે જૂનાગઢ પહેલાં માખિયાળા. અમારા મિત્ર વનરાજસિંહ વાંકને ત્યાં અમારી મહેમાનગતિ છે. કેમેરામેન અંકિતભાઈ કેમેરા અને બેટરી ચેક કરી રહ્યા છે. 4 વાગે ઉઠીશું અને અહીંયાથી પછી અમે ભવનાથ રિપોર્ટિંગ કરવા જઈશું. અહીંયાથી નજીક જ છે ભવનાથ, ત્યાં બધી હોટેલ ને બધું પેક છે, એટલે અમે થોડાક જૂનાગઢથી બહારની સાઈડે રોકાયા છીએ. મળીએ સવારે. સવારે આખો દિવસ રિપોર્ટિંગ હોવાથી આરામ કરવો પણ જરૂરી હતો. ફાઇનલી દોસ્તો રાત્રિના રેસ્ટ બાદ હવે રેડી થઈ ગયા છીએ અને અમે જ્યાં રોકાયા છીએ ત્યાં સરસ માતાજીનું મંદિર પણ છે. માતાજીના દર્શન કરી લીધા છે ને હવે અમે જઈશું ભવનાથ રિપોર્ટિંગ કરવા માટે. અંકિત છે કેમેરામેન, એ પણ રેડી છે અને ઉમંગને લોકો આગળ બેસી ગયા છે ગાડીમાં. અવશ્ય અમારા દિવસની શરૂઆત પૂજા અને પ્રાર્થનાથી થાય છે. નિત્યક્રમ પ્રમાણે આજે પણ અમે જ્યાં રોકાયા હતા ત્યાં એક સરસ મજાનું મંદિર હતું, પૂજા કરી અને આગળ વધ્યા. ઉમંગલાલે આજે કુર્તો પહેરી દીધો છે. જય ગિરનારી. તો અહીંયા અમારા રિપોર્ટિંગની મિત્રો શરૂઆત થઈ ગઈ છે અને મુચકુંડ ગુફા આશ્રમની આગળ અમે અત્યારે છીએ. સૌથી પહેલા મેં ફૂટપાથ પર બેઠેલા લોકોને જોયા અને થયું કે એમની સાથે વાતચીત કરું. મારા રિપોર્ટિંગની શરૂઆત
ફૂટપાથ પર બેઠેલા લોકોથી થઈ। બેન તમારું શું નામ છે, ક્યાંથી આવો છો? અનસાબેન, રાજકોટથી આવી। આ કેટલા વર્ષથી અહીંયા આવો છો મેળામાં? વર્ષ થી આ બાબા નારવારે દાવ। અચ્છા, અને અહીંયા શું કરો છો આપ? મજૂરી કરીએ છીએ। અચ્છા, તો આપ અહીંયા ચપ્પલ વેચવા માટે આવો છો, તો કેટલા વેચાઈ જાય છે દિવસના? આજ તો પાંચ, કાલે પાંચ જોડી વેચાણા, હજી તો આજ મેળો ભરાય છે તો આજ વેચાય છે। બરાબર। એ આયા તો ભવનાથ તળેટીના કુદરતી સૌંદર્યને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી। તો અહીંયા ભગવાધારીઓ ભેખ ધારણ કરીને બેઠા છે, ધૂણી ધખાવી છે, માહોલ બરાબર જામ્યો છે અને ભક્તો દર્શનનો લાહો લઈ રહ્યા છે। હું શોધી રહ્યો હતો કે કોઈ નાગા સાધુ મને મળે અને મારી સાથે વાતચીત કરે। રાજ્યમાંથી નહીં, રાજ્યની બહારથી અને વિદેશમાંથી પણ લોકો આવે છે, સિદ્ધ મહંતો આવે છે અને નાગા સાધુઓ આ મેળાની શોભામાં વધારો કરે છે। બાપુ, શું નામ છે આપનું? રત્નપુરી મહારાજ। બાપુ, આપ કહાં સે આતે? મેં આતા હું હિમાલય સે ભી આતે હું। મેનિકુમ और इसमें देवता लोग आते हैं। कौन से देश में आ जाए देवता, वो दर्शन देते हैं, जिसको दर्शन हो गए उनका जीवन। वहाँ शिवरात्रि में 33 कोटि देवता यहाँ दर्शन करने आता है, गुरु महाराज का प्रतिमा करने आता है, अमृत का वर्षा होता है, बर्फ का स्नान होता है, दामा कुंड का स्नान। બપોરનો સમય હતો, સખત ગરમી હતી, પણ લોકોને એક આશ છે કે ક્યાંક શિવ મળી જાય। આ ઉંમરે કોઈ જાહો જલાલીથી જીવન જીવવાનું સ્વપ્નું જુએ છે ત્યારે આ નાના સાધુઓ જાણે સમાજને મેસેજ આપી રહ્યા છે કે મોહ માયા નકામી છે। અને રાણા રમત્યું હવે જો ને મેલ, એ હવે ખેલ રે ખાંડાના હવે ખેલવા। કિન્નર અખાડામાં મારી મુલાકાત એવા માસીબા સાથે થઈ જેમને હું પહેલેથી જાણતો હતો। આ છે ભૈરવી ગિરીજી, એમના દર્શન કરવા સૌ કોઈ આવી રહ્યું છે કિન્નર અખાડામાં અને ભજનનો માહોલ પણ બરાબર જામ્યો છે। Hey,
जेम जेम भक्तो आवता गया एम एम माहौल वधु ने वधु जामतो गयो। મેં આપને કહ્યું હતું ને કે દેશ વિદેશમાંથી પણ સાધુ મહંતો આવે છે, તો એક નાનકડો એનો દાખલો પણ હું આપને બતાવી દઉં। અમે અત્યારે જ્યાં છીએ ત્યાં એક માતાજી છે જે વિદેશમાંથી આવેલા છે ને, એમને સંન્યાસ લીધેલો છે અને અત્યારે અહીંયા બેઠા છે આ મેળાની અંદર। મારી શોધ આખરે પૂરી થઈ। હું એવા સાધ્વીજીને મળ્યો જે મૂળ વિદેશના હતા અને અહીંયા સંન્યાસ ધારણ કર્યો છે। સાધ્વીજી કહે છે કે મારું સરનામું બ્રહ્મલોક છે। મિત્રો, શિવરાત્રિના મેળાની અંદર ભવનાથ મંદિરની બહાર ઉભેલી આ ભીડ, હર કોઈ અહીંયા શિવને શોધવા માટે આવ્યું છે। શિવનો સાક્ષાત્કાર જો થતો હોય તો એ છે મિની કુંભ મેળો, શિવરાત્રિનો મેળો, એટલે કે આ ગિરનારનો મેળો। દોસ્તો, પ્રોબ્લેમ એ છે કે લાઈવ કીટ અમારી કનેક્ટ નથી થઈ રહી અને ઓફિસે અમારે જે ફૂટેજ મોકલવાના છે એના માટે કનેક્ટિવિટી નથી મળી રહી, તો અમે કનેક્ટિવિટી શોધી રહ્યા છીએ। રિપોર્ટિંગ બહુ કર્યું છે સવારથી, પણ નેટવર્ક ઇસ્યુ બહુ છે, કારણ કે લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો આવી રહ્યા છે અને એના કારણે નેટવર્ક નથી મળતું। શું કહેવું મુંગભાઈ?
કશું કહેવા જેવું નહીં, આ બધું આમાં રેકોર્ડ કરેલું પડ્યું. એક કલાકથી વધારેનું રેકોર્ડિંગ છે પણ હવે સારું તકલીફ એ છે, તમે કીધું એ નેટવર્ક નથી. શૂટ કરેલું છે આમાં જયેશભાઈ છે, ઉમંગભાઈ છે, બધા છે, આમાં નેટવર્ક નથી. સ્ટાર્ટ કરતો કન્ટિન્યુ સ્ટોપ બસ 400 ની સ્પીડ આવે છે. જય ગિરનારી. ફાઇનલી અહીંયા પણ નેટવર્ક નથી આવતું મિત્રો, એટલે હવે અમારે ક્યાંક બીજે જવું પડશે જ્યાં નેટવર્ક મળી જાય. ચાલો હેલો, પ્રણામ, નમસ્કાર. રોડનું માઇક નવું મને દિનેશભાઈએ પકડાયું છે હાથમાં. આખું ગામ શિવની શોધમાં આવે છે અને અમારે દિનેશભાઈ પણ અહીંયા શિવની શોધમાં આવ્યા છે, અમે પણ આવ્યા છીએ. અને તમે એમના અવારનવાર વ્લોગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હો છો. ગુજરાતની કોઈ સેલિબ્રિટી એમણે બાકી જ નથી રાખી જેની સાથે ઇન્ટરવ્યૂ અમને ન કર્યું હોય. અને દિનેશભાઈને હું પૂછું છું, દિનેશભાઈ કેવું લાગે છે શિવરાત્રિના મેળામાં? જેડી ગુજરાતી મારા માટે મિત્ર તો છે પણ સેલિબ્રિટી પણ છે, એટલે હું ઘણા બધા સેલિબ્રિટીને ઓળખું છું પણ એમાંને એક જેડી ગુજરાતી છે, બહુ સરસ કામ કરે છે. જેડીના સંઘર્ષનો હું સાક્ષી છું એટલે ક્યારેક આપણે એનો ઇન્ટરવ્યૂ કરવાના છીએ. જુનાગઢ મારા સંઘર્ષનું સાક્ષી છે એટલે હંમેશા મને જુનાગઢના ભવનાથ મેળામાં મજા આવે. મારી કરિયર 2003-04માં જુનાગઢથી શરૂ થયેલી, ઈટીવી ગુજરાતીમાં રિપોર્ટિંગ કરતો એટલે મેં ભવનાથના મેળા બહુ કવર કર્યા છે. ત્યારે જમાનો આઈફોનનો નહોતો, વોટ્સએપનો નહોતો, અમે કેમેરામાં શૂટ કરતા, કેસેટને રાજકોટ મોકલતા, એસટી ડ્રાઈવરને કહેતા કે સમયસર પહોંચાડજો. વો ભી એક દોર થા. તો મારા માટે આ જગ્યા ખૂબ અગત્યની છે. મને જીવનમાં જ્યારે પણ એવું લાગે છે કે મારે ફરી વખત રિચાર્જ થવું છે ત્યારે હું હંમેશા તળેટીમાં આવતો હોઉં છું. તળેટીના થોડાક પગથિયા ચડીને ફરી પાછા બાકીના પગથિયા ચડવાનો પ્રયત્ન કરું છું. દિનેશભાઈ, તમે ઘણા બધા પગથિયા ચડી ચૂક્યા છો લોકોના દિલની અંદર, અને જુનાગઢ તમે જ્યારે રિપોર્ટિંગ કરતા અને અત્યારે કેટલું બદલાયેલું લાગે છે? જુનાગઢ ભૌગોલિક રીતે માનો કે કદાચ લોકોની દ્રષ્ટિએ કન્સ્ટ્રક્શનના હિસાબે બદલાણું હશે. હું હોઈશ ત્યારે કેટલીક બિલ્ડિંગોની હોય, આજે બિલ્ડિંગો બની હશે, પણ આ ભૂમિનો જે પ્રતાપ છે વર્ષોથી આ જગ્યા જેવી છે કે આમાં આપણે એને બદલી ના શકીએ. એટલે જુનાગઢ બદલાણું નથી, જુનાગઢના લોકો નથી બદલાણા, હજુ પણ એટલો જ પ્રેમ આપે છે લોકો આપણને. પણ બદલાવ છે, સમયની સાથે જે બદલાવ છે એ બદલાવ મેં જુનાગઢમાં જોયો છે. હું ચાલીને રિપોર્ટિંગ કરતો એ પછી મારી પાસે બાઇક આવ્યું, મેં પહેલીવાર નોકિયા ફોન જ્યારે લીધો અને અનબોક્સિંગ શબ્દ આપણને ખબર નથી, એ પછી આજે જુનાગઢના રિપોર્ટરો જોડે હું આઈફોન પણ જોઉં છું, એમને કારમાં રિપોર્ટિંગ કરતા જોઉં છું. તો આ બદલાવ તો છે, સમયની સાથે ઉપકરણો આપણી પાસે આવ્યા છે, પણ આ જગ્યાનો જે પ્રભાવ છે જેડી એ જબરદસ્ત છે. તો આ જગ્યાને લઈને તમારી શૈલીમાં શું કહેશો? કોઈ એક રચના દિનેશભાઈ, એમાં કેવું છે કે લોકોને એવું લાગે છે કે હું બહુ મોટો શાયર છું ને એવું બધું છું, ને હું ઘણીવાર સોશિયલ મીડિયામાં પણ બધા મિત્રોને કહેતો હોઉં છું કે મેં ક્યારેય એવો દાવો નથી કર્યો કે હું લખતો પણ નથી. મને ક્યારેક કોઈ વોટ્સઅપ પર મોકલી દે સોશિયલ મીડિયાની અંદર તો હું બોલી લઉં છું અને એ શૈલી લોકોને ગમે છે. પણ ઘણા લોકોને એવું છે કે આ શાયર છે, જાતિ લખે છે, પણ એવું છે નહીં. ક્યારેક લખી દીધી હશે 200-500માં એક, પણ જનરલી હું કંઈ લખતો નથી. પણ જેડી બીજાની શાયરીને પણ ન્યાય આપવો એ મોટી વાત છે. જેડી ગુજરાતી તરીકે લોકો તમને ઓળખે છે એનું મને ગર્વ છે. TV9 ગુજરાતીમાં અમે થોડો સમય સાથે કામ કરેલું, એ સમય પણ મેં જેડીનો જોયો છે. એ પછી હું જેડીને જ્યારે બધે જોયો જ છે મોબાઈલની સ્ક્રીનમાં જોઉં છું ત્યારે મને ખૂબ ખુશી થાય છે કે આ માણસની ટેલેન્ટને હવે ધીમે ધીમે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા જે પ્લેટફોર્મ છે એને ઝડપથી ન્યાય આપ્યો છે. અમે કદાચ થોડું મોડું કર્યું હશે. ના, અમે તમને જોઈ જઈને ચાલુ કર્યું બધું શીખવાનું. શાયરી ભૂલી ના જઈએ. હા, ગિરનાર તો હોય આતે જેને ગિરનારી બોલાતે. જય ગિરનારી. મજા આવી ગઈ. આ જો બધા અહીંયા મીડિયાવાળા ઘણા બધા બેઠા છે, બધા ભૂખ્યા થયા છે એટલે હવે જમવા જાય છે. મિત્રો, ભવનાથ મંદિરનો આ એ જ મૃગી કુંડ છે જ્યાં સૌ કોઈ આસ્થાની ડૂબકી લગાવે છે.
જૂનાગઢના ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા સાથે અમારી મુલાકાત થઈ છે અને અમારી ટીમ એમનું ઇન્ટરવ્યુ લઈ રહી છે. માં અંબાનું સૌથી મોટા મોટું સ્થાન હોય, ગિરનાર પર્વત કે જેને હિમાલયના દાદા કહેવાય એવો પર્વત હોય, સંતવાણી પણ આખા દેશના કલાકારો કે જેને એક એક પ્રોગ્રામના ચાલી ચાલી પચાસ પચાસ લાખ રૂપિયા લેતા હોય, એ લોકો પણ અહીંયા પોતાની સંતવાણી પીરસવા આવે છે. વધારે ઉતારા આ વખતે આવ્યા છે, એની અંદર તંત્ર પણ પૂરેપૂરું જાગૃત છે, કારણ કે આટલા માણસો ને તંત્ર એકલાનું કામ નથી કે આ બધું કરી શકે, કોર્પોરેશન હોય, વહીવટી તંત્ર કે પોલીસ તંત્ર, પણ દર વખત કરતા વ્યવસ્થામાં ખાસ કરીને કોર્પોરેશને 8 મેડિકલ ટીમો તૈયાર રાખી છે, એટલી એમ્બ્યુલન્સની અહીં વ્યવસ્થા છે, કોઈ પણ બીમાર પડે તો એને બીજી મિનિટે દવા અને ઇન્જેક્શન પણ અહીં છે મળી જાય, એટલે પૂરેપૂરી સુવિધાઓ પણ આપવામાં આવે છે. કોઈનો વ્યક્તિ ખોવાઈ જાય, ભૂલા પડી જાય તો એની પણ તરત જાહેરાત થાય મોટે મોટે માઈકે, એટલે અદ્ભુત બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દાદા, નાગા સાધુઓ આવતા છે, અંદાજે કેટલા નાગા સાધુઓ આપણે મેળામાં ભાગ લીધો હશે અને કયા કયા અખાડાઓએ પણ ભાગ લીધો? અહીંયા ટોટલ 13 અખાડા છે, તેર અખાડામાં દર વખત કરતા મારી નજર પ્રમાણે ડબલ સાધુ સંતો આવ્યા છે, અને એમાં પણ જયારે નાગા બાવા 5000 નાગા બાવાની રવેડી નીકળે એ દ્રશ્ય તમે જોઈ જાવ ને તો તમને બધામાં શિવ રૂપ જ દેખાય. અઠવાડિયાથી બેઠા હોય એ માત્ર ને માત્ર અખાડા પાસે જો અગ્નિ તપાવેલી એ છે, આપણા એ પગમાં તડકામાં બેસીએ તો એ તકલીફ પડે, એને ક્યાંય ભભૂતિ ચોપડ છે અને એની મજામાં જ રહે, માત્ર શિવની ભક્તિ કરવા અને શિવને પગે લાગવા અને ગિરનાર દાદાના દર્શન કરવા. તો વળી ગુજરાતના ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી પણ મેળામાં છે અને અહીંયા એમનો ઉતારો છે. તો કીર્તિદાનભાઈના ઉતારામાં હું અમારી ટીમ સાથે પહોંચી ગયો. ત્યાં કીર્તિભાઈનું ઇન્ટરવ્યૂ લેવાનો હતો, પણ ત્યાં મારી મુલાકાત બીજા કલાકાર સાથે પણ થઈ. એ હતા માયાભાઈ આહિર અને જીતુભાઈ દાદ. શાસ્ત્ર પર વાત કરું તો હિમાલયનો પણ દાદો છે, ગિરનારમાં સિદ્ધોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, ઓલિયાઓની ભૂમિ છે. હજી આ ખાસ કરીને શિવરાત્રિની વાત કરું તો આ ભજનનો મેળો છે, ભજનનો મેળો છે, ભક્તિનો મેળો છે, જીવમાં વિરાજમાન શિવને જાગૃત કરવાનો મેળો છે. વર્ષોથી આ મેળામાં હું ભજન ગાવા આવતો અલગ રાખતી ઘણા સમયથી મારી તમન્ના આવી હતી કે ભજન પૂજ્ય નારાયણ સ્વામી જે ભજનાનંદી પુરુષ થઈ ગયા, રાજી પરંપરાના ભીષ્મ પિતામાં કહી શકાય, એના ઉતારે ભજન કરવાની, ભજન અને ભગવાનને ઉતારો શરૂ કરવાની વર્ષો તમન્ના ઘણા વર્ષે માતાજીના ભગવાનના આશીર્વાદથી, ભગવાનના આશીર્વાદથી આ મારી નેમ એ સિદ્ધ થતી હોય લાગે છે. ખૂબ સંકલ્પ સાથે આ ભજનને ભગવાનને ઉતારો શરૂ કર્યો છે. દોસ્તો, વહેલી સવારથી રિપોર્ટિંગ કરતા રહ્યા અને સમય થયો હતો ભોજન લેવાનો. ટીમ ભોજન લેવા માટે શહેરમાં કોક ખૂણે જઈ રહી છે જ્યાં દેશી અને સ્વસ્થ ભોજન અમને મળશે. ત્યારબાદ અમારા કામ પર ફરીથી પરત ફરીશું. જય ગિરનારી.